નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ચેનલ. મણિશંકર અય્યર કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા અને પેટ્રોલિયમ મંત્રી તરીકે તેમણે કોંગ્રેસ સરકારમાં શાસન કર્યું હતું અને લોકો તેમને એ નામથી ઓળખે છે. મણિશંકર અય્યર જેવા એક સિનિયર નેતાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે નીચ શબ્દનો ઉપયોગ કર્યો. એમણે કીધું કે મને હિન્દી આવડતું નથી એટલે હું જે સંદર્ભમાં વાપરવા ગયો હતો એ સંદર્ભ અલગ હતો, પણ નિમ્ન કક્ષાની વાત હતી, પણ નીચ શબ્દ હું બોલ્યો છું અને એ બદલ એને એ માણસે પોતાની ભૂલનો સ્વીકાર પણ કર્યો. પરંતુ આ મુદ્દાને લઈને રાજકારણ ગરમાયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મોત કા સોદાગર હોય કે બીજો કોઈ પણ મુદ્દો હોય, ગુજરાતની અસ્મિતા સાથે, ગુજરાતના બેટા સાથે સાંકળીને પૂરેપૂરા માઇલેજ લેવા માટે ઇલેક્શનના સમયમાં એ પ્રયત્ન કરે, અને એ પ્રયત્ન કરે તેમાં કશું ખોટું પણ નથી, કારણ કે રાજનીતિમાં યુદ્ધ અને પ્રેમમાં બધું સમ્ય છે. એટલે રાજનીતિમાં આનો મેક્સિમમ માઇલેજ મેળવવા માટે નરેન્દ્રભાઈ પ્રયત્ન કરી રહ્યા છે, અને અત્યારે ભાષણોમાં પણ મેક્સિમમ આ શબ્દનો ઉપયોગ કરીને કેવા કેવા શબ્દો માટે તેમની સાથે તેમના ઉપર પ્રયોગ થયા એ વાતનો તેમણે ઉલ્લેખ કર્યો છે. કે એક સમયે રેણુકા ચૌધરીએ તેમના માટે વાયરસ શબ્દનો ઉપયોગ કર્યો, મનીષ તિવારીએ દાઉદ ઇબ્રાહીમ કહ્યા હતા, અને એક બીજા કોંગ્રેસી નેતાએ એમને મેન્ટલી રિટાયર્ડ કહ્યા હતા. રાજકારણમાં ઇલેક્શનના સમયમાં ખાસ કરીને ઇલેક્શનના સમયમાં ક્યાંક જીપ લપસી જાય છે અને ક્યાંક બને છે કે કેવા કંઈક જાય કહેવાય કંઈક જાય, ક્યાંક સ્તર નીચું જતું રહે છે, પ્રજા આંચકો અનુભવે છે, અને નકારાત્મકતા એટલી બધી વ્યાપ્ત થઈ જાય છે કે મુખ્ય મુદ્દાઓ હાંસ્યામાં ધકેલાઈ જાય છે, અને નાના નાના શબ્દ પ્રયોગો જેના આધારે માઇલેજ મેળવવા માટે, સહાનુભૂતિ મેળવવા માટે પ્રયાસો થતા હોય છે. બેશક વડાપ્રધાન પદની એક ગરિમા છે. મણિશંકર અય્યરને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અને રાહુલ ગાંધીએ પણ જેવું મણિશંકર અય્યરનું નિવેદન આવ્યું કિનારો કર્યો હતો અને આ વાત સાથે સંમત નહીં હોવાનું તેમણે કહ્યું હતું. પરંતુ સોશિયલ મીડિયામાં આજે આખો દિવસ અનેક પ્રતિક્રિયાઓ વ્યક્ત થઈ કે જો તમે નરેન્દ્રભાઈ મોદી માટે જેમણે ખિસ્સા કાતરો શબ્દ વાપર્યો, જેમણે માસીબા શબ્દ વાપર્યો, એને ભાજપે પોતાના પ્રવક્તા બનાવી દીધા, ભાજપમાં લઈ લીધા, અને કોંગ્રેસ જુઓ કે એને મણિશંકર અય્યરને સસ્પેન્ડ કર્યા. આ કમ્પેરિઝન થાય છે, અને આ કમ્પેરિઝન એક તટસ્થ ભાવે વરુણ પટેલ નરેન્દ્રભાઈ મોદી માટે શું બોલ્યા હતા એક નાનકડી ક્લિપ શોધીને અમે આપની સમક્ષ મૂકી રહ્યા છીએ, જે આપ જોઈ રહો. માનનીય વડાપ્રધાને એમના સભા પ્રમાણે કે હું નાનો હતો, તાણે વડગામમાં ભણતો હતો, તાણે ઉંઝા ઉમિયા મંદિરમાં રોજ સેવા આપવા જતો. હવે વડગામથી ઉંઝાનું અંતર 45 કિલોમીટરનું છે. તાણે આ સાહેબ જોડે મર્સિડીઝ નથી તો રોજ સેવા આપવા જાય. ભાઈ તાણે તમે નક્કી કરો કે 75માં તમે ચા વેચતા હતા, તમે ભણતા હતા, તમે ઉમિયા મંદિરમાં સેવા આપતા હતા, કે વડનગરમાં આવતા પેસેન્જરોના ખિસ્સા કાપતા હતા. કારણ કે અત્યારે હાલના લક્ષણો જોઈને લાગે છે એવું કે વખતે કામ ખિસ્સા કાપવાનું હશે. એટલે તમે પહેલા નક્કી કરો, આખો ગુજરાત નહીં આખો દેશ કન્ફ્યુઝ છે. તમે પોલીસનું સન્માન કરવા જાઓ, કારણ કે હું નાનો હતો મારે પોલીસ બનવું હતું. આર્મીમાં જાઓ તો કે હું પહેલેથી ફોજી બનવા માંગતો હતો. ઉત્તર પ્રદેશ જોડે કઈ લેવા દેવા નહીં તો કે મેરા યુપી સે બહુત પુરાના નાતા હૈ. સાહેબ હવે આપણે માસીબાની સભા કરવા જઈને રાહ જોઈએ છે કે તાણે કે છે શું. ક્લિપ સાથે અહીં ચર્ચાનો પ્રારંભ કરીએ છીએ, અને ચોપાટ કાર્યક્રમમાં આપણી સાથે ચર્ચામાં ઉપસ્થિત છે કોંગ્રેસ પક્ષ તરફથી સુનિલ જીકાર, તટસ્થ રાજકીય વિશ્લેષક તરીકે પ્રિયવર્ધનભાઈ શાહ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે, અને ભારતીય જનતા પાર્ટીના નેતા
ચેતન્ય શંભુ મહારાજજી આજે આપણી સાથે ઉપસ્થિત છે. ચેતન્યજી, હમણાં જ આપે જોઈ કે વરુણ પટેલે જે શબ્દ પ્રયોગ કર્યો અને એ બદલ એને આજની સુધી માફી નથી માગી, પરંતુ ભાજપ પોતાના સમીકરણો સગવડિયા સમીકરણો મુજબ એના એક ભાગ રૂપે માસીબા વડાપ્રધાને કહેનાર અરુચિનો ભંગ કરી, સુરુચિનો ભંગ કર્યો, અરુચિજનક વાતો કરી, એને તમે ભાજપમાં પ્રવક્તા બનાવ્યા છે અને મણિશંકર અય્યર માટે તમે હોબાળો મચાવો. પદ્મકાંતભાઈ, મણિશંકર અય્યરની ઉંમર, મણિશંકર અય્યરનો રાજકીય અનુભવ, મણિશંકર અય્યર વિશે, એના ખાનદાન વિશે મને વડાપ્રધાનશ્રીએ કહ્યું છે. એક મેચ્યોર વ્યક્તિ અને વરુણ પટેલ છે, એમના છોકરાના છોકરાની ઉંમરનો છે. વરુણ જે બોલ્યો છે એ નિમ્ન સ્તરનું નીચ પ્રકારનું વાક્ય છે કે નહીં? અપરિપક્વ વક્તવ્ય વરુણ નું હતું. માત્ર વરુણ નથી માફ કર્યો, એ જ્યારે મુખ્યમંત્રી થયેલા અને એક મુસ્લિમ યુવાને એમના વિશે કઈક એવું અઘટિત કૃત્ય કરેલું અને પછી જ્યારે એની એ પકડાયો અને એનો પરિવાર આવ્યો અને એની માફી માંગેલી ત્યારે એને માફ કરેલો. આ એક અપરિપક્વ છોકરો, લબર મૂછ્યો છોકરો, માની લો કે અપરિપક્વતાના કારણે એને તમે અય્યરને, મણિશંકર અય્યરને જોડે ના લાવી શકો. બંને ખરાબ છે, એને બંને તમે એની સરખામણી જ ના થઈ શકે. એક મેચ્યોર માણસ છે અને જે વારંવાર બોલ્યા કરે છે. તમે ઇનમેચ્યોર માણસને પ્રવક્તા બનાવો છો, ઇનમેચ્યોર માણસને પ્રવક્તા બનાવો છો. નથી, પણ એને જ્યારે બોલેલો એ આક્રોશ હતો એક સમાજનો, અને સમાજના આક્રોશમાં માણસ બોલી ગયો. આપણે ઘણી વખત ઘરમાં પણ બોલી જતા હોઈએ છીએ, પણ એની પાછળનો હેતુ મણિશંકર અય્યર જે બોલ્યા એમાં એમની સાયકોલોજી છે, નહીં આ કોંગ્રેસની માનસિકતા છે. એ માનસિકતા એના માટે મણિશંકર અય્યર આજે નથી બોલ્યા, એમણે અટલજી જેવા સન્માનીય નેતાને એમણે નાલાયક કહેલા. આ મણિશંકર નરેન્દ્રભાઈની સોપારી આપવા તૈયાર હતા. તો આ મણી ચેતન્યજી, ચેતન્યજી બીજા વિડિયો જોવા છે. આ કોંગ્રેસ સામંતભાઈમાં માને છે, બીજા વિડિયો જોવા છે. વિડિયો શું બોલું છું, આપણે જે મણિશંકર બોલ્યા છે એની સાથે ચર્ચા કરીએ. પ્રિયોદનભાઈ, પ્રિયોદનભાઈ, આ શબ્દ જે એમના સંસ્કાર નિમ્ન થતું જાય છે, મને બરાબર નહીં. મને, હું ચર્ચા તમારી પાસે આવીશ કે એક વખત ઇન્દિરાજી અને જયપ્રકાશ નારાયણજી આ બંનેના એક ફેમિલી ટર્મ્સ હતા. જયપ્રકાશ નારાયણની જે પત્ની હતા એ ઇન્દિરાજીને બેટી માનતા હતા અને જયપ્રકાશજી પણ માનતા હતા. ઇન્દિરાજીની માતાજી અને જયપ્રકાશજીના વાઇફ આ બંને મિત્રો હતા, બંને સહેલીઓ હતી. એક વખત છતાં કટોકટીની સામે એ સામે પડી ગયા હતા. જયપ્રકાશજીએ ઇન્દિરાજી હટાવવા માટેના આંદોલનો પણ કર્યા. ઇન્દિરાજીએ એમને જેલમાં પણ નાખ્યા, એમને જેલમાંથી મુક્ત કર્યા ત્યારે સ્વાસ્થ્ય કથળી ગયું હતું અને પછી ઇલેક્શન આવીને હારી ગયા હતા. જીતેલા લોકોએ, વિજેતા લોકોએ, એ વખતના નેતાઓએ એક સભા કરી અને વિજય દિવસ વિજય સભા ગોઠવી. મંચ ઉપરથી બેફામ ઇન્દિરાજી માટે બોલાવતું હતું અને જયપ્રકાશજીને એન્ટ્રી પડી અને એમને કીધું કે બંધ કરો આ, કેમ કે ઇન્દિરા મારી બેટી છે, હું એની વિરુદ્ધ એક શબ્દ નહીં સાંભળી શકું. આપણે ઇન્દિરાના વિરોધી નથી, એની નીતિઓના વિરોધી છે. આ એક લેવલ હતું. એમ નથી લાગતું કે ક્યાંક રાજકારણમાં આ સ્તર નીચે જતું જાય છે? સ્તર આમ જો નીચે ગયું છે એનું મુખ્ય કારણ આમ જુઓ તો એક મણિશંકર અય્યર એકલો જવાબદાર નથી. બંને પક્ષે, ધારો કે રાહુલ ગાંધીની છબી તો એટલી બધી બગાડી દીધી છે કે કોકને એમ લાગે કે ખરેખર કોઈક બાલિશ માણસ છે, કંઈક કોકને એવું પણ લાગે કે આ સાવ મૂરખ છે અને એનામાં કોઈ બુદ્ધિ જ નથી.
એવું એક જે ચિત્ર ઊભું કરવામાં આવ્યું સોશિયલ મીડિયા દ્વારા, એ પણ એક દુઃખદ બાબત છે. ખરેખર મને તો એવું લાગે છે કે મણિશંકર અય્યરને એ બધાની સામે એક મોટો આક્રોશ થયો હોય, અને એમણે જે શબ્દ વાપર્યો ભાષાની ગરિમા જાળવવી જોઈએ, આક્રોશ છે એટલે હું કોઈને ચપ્પુ મારી દઉં પણ એમણે એ પણ ન હોવું જોઈએ. એમણે એવું પણ કહ્યું કે મેં આ જે નીચ શબ્દ વાપર્યો છે એ ખરેખર મારી ભાષાની અણઆવડતના કારણે એ લો લેવલ વાપરવા માંગતા હતા, એના બદલે ચલો નાલાયક કહેતા તારે કયો હતો, ત્યાં શું પ્રોબ્લેમ હતો? એની છટક એમણે એમણે નાલાયક શબ્દ વડાપ્રધાન માટે વાપર્યો તો ત્યાં શું પ્રોબ્લેમ હતો? એટલે ક્યાંક થીંગડા મારવાનું કામ થાય છે, પણ થીંગડા પેચવર્ક એ દેખાઈ જતું હોય છે. સુનિલભાઈ, જે રીતે ભાષાનો પ્રયોગ થઈ રહ્યો છે, મનીષ તિવારીએ દાઉદ ઇબ્રાહિમ કહેતા દેશના વડાપ્રધાનને, આ કઈ કયું રાજકારણ છે? શું સાબિત કરવા માંગીએ? પહેલી વાત તો ના, આપણે પહેલી રહી મુખ્ય મુદ્દાની વાત છે સુનિલભાઈ, તમારા મુખ્ય મુદ્દા જ આવશે અંદર. હું મુદ્દાવારની વાત જ નથી કરતો, હું ભાજપ વાળો નથી, કોંગ્રેસ વાળો. જી, પ્રથમ વાત એવી છે કે મણિશંકર અય્યરના બોલ્યા પછી રાહુલજી એની પર સ્ટેપ લીધું છે તો હકીકત છે. ભારતીય જનતા પાર્ટીના કેટલાય વખત બોલ્યા છે મણિશંકર અય્યર, પહેલી વાર કેમ ના લીધા? નહીં, પહેલી વાર બોલ્યા ત્યારે કેમ ના લીધા? રાહુલજી ચાય વારો કીધો તો ત્યારે કેમ ના લીધા? રાહુલજી એ કોંગ્રેસ હવે કેમ લીધા? રાહુલ, તમે આવું બોલનારાઓને તમે સસ્પેન્ડ કર્યા પછી પછી ઇલેક્શન લડાવો છો, દાખલાઓ મોજૂદ છે. માલિક, હું તો તમને એમ કહું છું, અમે કાઢ્યા તો ખરા ને એમ કહું છું. અને રાહુલજી એ તો ગુજરાતમાં જ્યારથી ચૂંટણી ચાલુ થઈ ત્યારથી પહેલે જ દિવસે કીધેલું કે નરેન્દ્ર મોદીજી દેશના વડાપ્રધાન છે, એની ગરિમા જળવાય એવી વાત કોઈ પણ પ્રવક્તાએ કરવી અને કોઈ પણ કોંગ્રેસી કાર્યકરે કરવી અને જે જાળવી રાખી છે. હું આપને ગુજરાતની ઇલેક્શનની અંદર જ, અને હું આજે બી આપને કહું છું કે ગુજરાતના ઇલેક્શનને કારણે જ આ મુદ્દો ચાલ્યો છે. બાકી ભારતીય જનતા પાર્ટી તો પહેલેથી જ એવું કહેતી હતી, અમે વિકાસ બહુ કરી નાખ્યો, અમે આ મુદ્દાઓ હંમેશા પાછળ જતા રહે છે. એ પાછળ કેમ જાય છે? એ કોંગ્રેસે નથી જવા દીધા. ચૂંટણીની આપણે તાસી જોઈ છે. મારી વાત સમજો, એ મુદ્દા કોંગ્રેસે પાછા નથી જવા દીધા. તો કોઈ કરતું જ નથી. જી, અને કોંગ્રેસે પાછા નથી જવા દીધા, આપ સમજી લેજો. અમે અમારા મુદ્દા પર જ. ચેતનજી, ચેલેન્જ કરશો મને તો ગમશે, તો હું ક્લિપ બતાવવા માટે આપનો સમય માંગીશ. પણ હું જે કહી રહ્યો છું મારી પાસે પુરાવા છે, એ પછી હું આ કહી રહ્યો છું. સરજી, મારે કંઈક પ્રવીણભાઈ તોગડિયાએ મનમોહનસિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એમ શબ્દ વાપર્યો હતો કે ક્યા એ પૈસે જનતા કે ટેક્સે આને વાલે એ પૈસે તુમ્હારે બાપ કા હે, એક શબ્દ પ્રયોગ કર્યો હતો. બાબા રામદેવે એમને એમ કહ્યું હતું કે આપણા વડાપ્રધાન નામર્દ છે, આ શબ્દ પ્રયોગ કર્યો હતો. ગિરિરાજસિંહ નહીં, આ બાબા રામદેવના શબ્દો છે, મારી પાસે એની ક્લિપ છે એટલે હું કહી રહ્યો છું. નરેન્દ્રભાઈએ મૌન મનમોહનસિંહ શબ્દ વાપર્યો હતો, દેહાતી ઔરત શબ્દ વાપર્યો હતો. મનમોહનસિંહને જેને દુનિયા આખી એક પ્રખર અર્થશાસ્ત્રી તરીકે જાણે છે, એ અર્થશાસ્ત્રી માટે શબ્દ વપરાયા હતા કે રેઇનકોટ પહેરીને બાથરૂમમાં સ્નાન કરે છે, આ શબ્દ વપરાયો હતો. પરેશ રાવલે સોનિયા ગાંધી માટે બાર ડાન્સરનો શબ્દ પ્રયોગ કર્યો હતો. સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન તરીકે મનમોહનસિંહને નપુસક કહ્યા હતા. શું આ માત્ર કોંગ્રેસની ખરાબી છે? આત્મમંથન કરવાની જરૂર નથી કે તમામ રાજકીય પક્ષોએ, તમામ, હું બહુ પ્રામાણિકપણે હું એક પત્રકાર તરીકે કહું છું, બીજેપી કે કોંગ્રેસ, તમામે પોતે હવે સન્માનજનક ભાષણો, એવું માનું છું કે જાહેર જીવનમાં તમારો વિરોધ હોઈ શકે, પણ ભાષાની ગરિમા જળવાઈ ગરિમા 100% હોવી જોઈએ, હું એની સાથે સંમત છું. પછી ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પાર્ટી હોય, કાર્યકર્તા બોલ્યો હોય, બહુ સીધી વાત, કે મોટો કાર્યકર્તા કે નેતા બોલ્યો હોય, અને જે પણ બોલાય એ ગરિમા સાથે, અને જે ગરિમા તોડે એને એ પક્ષે એને તાત્કાલિક દૂર કરવો જોઈએ. એ વાત આપણી સાચી છે, પરંતુ અમે કરતા નથી. પરંતુ સુનિલજી, તમે વચ્ચે ના બોલો મહેરબાની કરીને, કારણ કે તમને બોલવાનો કોઈ એટલા માટે કોંગ્રેસ વાળાને રાઈટ નથી
તમારા પેટમાં તેલ રોડાયું છે. તમે વચ્ચે ના બોલો સુનિલભાઈ, હું તમારી વચ્ચે નથી બોલતો. મહેરબાની કરીને આ ચર્ચા અલગ રસ્તે જશે. નહીં, આ પણ તમારો ટર્ન આવે ત્યારે બોલો. તમે મને ડાયરેક્ટ કીધું એટલે હું બોલું. તમે વચ્ચે બોલા એટલે હું કહું. પણ તમે ડાયરેક્ટ કીધું છે. પદ્મકાંતભાઈએ પ્રશ્ન પૂછ્યો છે. તમે મને ડાયરેક્ટ કીધું છે માટે બોલો છો. મેં કોંગ્રેસની વાત, તમે બોલ્યા એટલે મારે કહેવું તો પડે જ ને. ચેતનજીને પૂરો અધિકાર છે અભિવ્યક્તિનો. એમની વાત રજૂ કરવા દો, વાત કર રજૂ કરવા દો. તમે વચમાં ટાપસી ના પૂછો મહેરબાની કરીને. શાંત થાઓ, આપ શાંત થાઓ. ક્યાંક પાછો ભાષાની ગરિમા જંગવાશે. ક્યાંક આપણા ગરિમાનો સવાલ નથી. હું એવું માનું છું, ચર્ચા કરવા બેઠા છીએ આપણે. તંદુરસ્ત વાતાવરણમાં જ ચર્ચા થવી જોઈએ. લાસ્ટ ટાઈમ પણ મનરભી હતા ત્યારે પણ પ્રિયવર્ધનભી હતા, બહુ વ્યવસ્થિત ચર્ચા થયેલી. તમે એનો મતલબ અત્યારે થાય કોંગ્રેસ, તમે મને તમે કહો તો એનો મતલબ અત્યારે ભાજપ જ થાય. કારણ કે આપણે બંને પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો. કોંગ્રેસની તકલીફ એ છે કે આઝાદી પછી કોંગ્રેસ એવું માને છે કે અમારી સામંતશાહી છે, અમારા જ પરિવારનો માણસ વડાપ્રધાન થવો જોઈએ, એક સામાન્ય ગરીબમાંથી આવેલો માણસ 30 વર્ષ પછી 200 નહીં, હું નહીં એના ઉપર આવું છું, એના ઉપર આવું છું. આ ફ્રસ્ટ્રેશન છે, એમનું ફ્રસ્ટ્રેશન છે, એમનું ફ્રસ્ટ્રેશન છે. ગુસ્સામાં છો? નમસ્કાર દર્શક મિત્રો, ચોપાડ કાર્યક્રમમાં વિરામ બાદ આપનું સ્વાગત છે. ને આપણે ચર્ચા કરી રહ્યા હતા રાજકારણમાં નીચ કોણ, ગરિમા જળવાતી નથી રાજકારણમાં. એકબીજા માટેના આક્ષેપો હોય, રોષ હોય, આક્રોશ હોય, ગમે તે હોય, પરંતુ તેમાં એક વસ્તુ હંમેશા એક ભાષાની વિવેક હંમેશા જળવાયેલો રહે છે. ચેતનજી, આપણે વિરામ પહેલાં તમને મેં અટકાવ્યા હતા અને આપણે જે વાત કરી રહ્યા હતી કે ભાઈ શાલીનતા સાથે વિરોધ કેમ ન થઈ શકે. આપણે ભૂતકાળના નેતાઓ જોયા હતા અને અટલજી જોયા હતા. અટલજીને 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા હતા. લોકસભામાં રાજીનામું આપતા પહેલાં વિશેષાધિકાર એટલે તેમણે અવિશ્વાસના પ્રસ્તાવ ઉપર તેઓ એ હારી જવાના હતા. તેમ છતાં જ્યારે સોનિયાજી સામે જોઈને, સોનિયાજી એના કેટલાક ઉચ્ચારણો સામે ના સામે વાંધો લઈને અટલજી એમ કહ્યું કે ક્યાં રાષ્ટ્રભક્તિ અમે આપસે શીખવી પડેગી, ક્યાં આપ અમે શીખાયગી. એક બાપ એક દીકરીને ઠપકો આપતો હોય એ મુદ્રા હતી. અને સોનિયાજી પણ અદબ સાથે બાજપેઈને સાંભળી રહ્યા હતા. આ ગરિમા ક્યાં ગ્લોપ થઈ રહી છે, કોણ જવાબદાર છે, કારણોમાં નથી પડ્યું. આપણે સ્વીકાર કરવો પડશે કે દેશના રાજકારણનું સ્તર નીચું જતું રહ્યું છે. આમાં આપણે શરૂઆતમાં જ કહ્યું કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. તમે નો બોલ નાખો, તમે સામેવાળા નો બોલ નાખે અને પછી ફ્રી હિટ મળે સામેના બેટ્સમેનને, એ સ્વાભાવિક છે કે તમે મારવાનો જ છે. તમે 2007માં મોતકા સોદાગર કહ્યું, પરિણામ તમે ભોગ્યું. તમે આ વખતે બિલકુલ ચૂંટણીનો સમય છે, 48 કલાક પ્રથમ ચરણને બાકી છે અને ન બોલવા જેવા શબ્દ. તમે એક મિનિટ અટકાવું આપને. જ્યારે મતલબ એ થયો કે જ્યારે નીચ શબ્દ મણિશંકર અય્યરે વાપર્યો એટલે તમે હરખાતા છો કે ઇલેક્શન જીતી. હરખામાં આમાં હરખાવાનું ના હોય. ભાજપ વાળો કોઈના વિશે બોલે તો કોંગ્રેસે ના હરખાવાનું હોય, અને કોંગ્રેસ વાળો ભાજપ વાળા વિશે બોલે તો હરખાવાનું ના હોય. હવે સાહેબ આ તો કેવું છે કે એક ડામ લગાડે, પરેશ રાવલને સસ્પેન્ડ કર્યા, ડામ લગાડે અને પરેશ રાવલને સસ્પેન્ડ કર્યા, પ્રજાનો પેલો ભાવ જીતવા માટે આ સસ્પેન્શન છે. પછી તમે કહ્યું એમ કે 6 મહિના પછી ચૂંટણી પછી પાછા મણિશંકર અય્યર કોંગ્રેસના નેતા બની બેસી જવાના છે. પરેશ રાવલ ની જે વાત છે, સોનિયાજીમાં તો એવું છે કે સોશિયલ મીડિયાની અંદર તમે એ 12 ની અંદર નોકરી કરતા હશે કે શું કરતા હશે આપણને ખબર નથી, પણ એ ભૂતકાળની અંદર તમે કોઈ જગ્યાએ કોઈ એવું વર્ક કરતા હોય એના ફોટા જ્યારે માર્કેટની અંદર આવે ત્યારે સ્વાભાવિક છે તમારો ઇતિહાસ ઉઘડતો હોય છે. એટલે એના કારણે
તમારો ઇતિહાસ જે છે એને તમે મિટાઈ નહીં શકો. પણ જે પરેશ રાવલની વાત છે એ હું આપને કહી દઉં કે એમણે જે ક્ષત્રિય સમાજ વિશે બોલેલા ત્યારે અમને દુઃખ થયેલું અને એમણે બિનશરતી માફી માંગી લીધી. એમણે એમ કહ્યું કે હું બીજાને નુકસાન જાય એમાં તું જાય કે હું વાંધા સન થોડો કર્યો છે. એ સ્વાભાવિક છે કે તમે ગમે તેવું બોલો, ભાજપના બોલે કે કોંગ્રેસના નેતા બોલે, એ નુકસાન થવાનું છે. એટલે મર્યાદા જે રીતે મણિશંકર અય્યરને આ લોકોએ નુકસાન ન થાય એ માટે કર્યું એમ તમે પરેશ રાવલને માફી માંગી લીધી. બિલકુલ બિલકુલ તમારી વાત સંમત છો કે શાલિનતા અય્યરે તો વારે ઘડીએ માંગવી પડે છે, એનો તો ધંધો છે. પ્રિયવર્ધનભાઈ એક તટસ્થ રાજકીય વિશ્લેષક તરીકે જો બીજેપીના નેતાઓએ કયા કયા શબ્દો પ્રયોગ કર્યા, સામે કોંગ્રેસે કેમ કર્યા, આ એક્શન રિએક્શનની વાર્તામાં પડવું નથી. બદલાની ભાવનાથી ન પડવું જોઈએ. ભારતની જનતાના સંસ્કારો ક્યાં કેમ થાય છે કે એ પોતે શરમ અનુભવે છે કે જેને અમે અમારા નેતા માન્યા છે એ નેતાઓ આવા શબ્દો વાપરે. ઇવન વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ 50 કરોડની પ્રેમિકા શબ્દ શશી થરૂરની પત્ની માટે વાપર્યો હતો ત્યારે પણ લોકોએ નહોતો સ્વીકાર્યો, લોકોએ રિએક્શન કર્યું હતું. શું કહેવું છે કે આ નેતાઓની જબાન જ્યારે લપસી જતી હોય ત્યારે સહજતાથી ભૂલી જવાય છે આ બધી વાતો કે લોકોના માનસ પણ કલુષિત કરે છે. એક વસ્તુ આમાં ચોખ્ખી છે કે નૈતિક મૂલ્યો ઘસાઈ ગયા છે. કોઈને જે વિવેક અને વિનય આ ખાસ આમ જોવો ને છેલ્લા 15-20 વર્ષથી તો દેખાય જ છે, પતન થતું ગયું છે અને વિનય વિવેક તો જાણે ભૂલાઈ જ ગયા છે. આ સંજોગોમાં ખરેખર તો ચૂંટણી કમિશનરે, જે ચીફ ઇલેક્શન કમિશનર છે, એમણે એક આચારસંહિતા ઊભી કરવી જોઈએ કે આવા કોઈ પણ શબ્દ પ્રયોગ જે કોઈ બી પાર્ટી કરે તો એને એ અંગેના જે યોગ્ય દંડનીય પગલાં કે કંઈ પણ વસ્તુ લેવાની હોય તો એ અનુસાર જો પગલાં લેવામાં આવે તો મને લાગે ચોક્કસપણે આ વસ્તુ પર કંટ્રોલ આવે. આ બરાબર નથી. પંચ જે સિસાન વખતનું હતું એ વખતે જે હિંમત બતાવવામાં આવતી હતી એ ચૂંટણી પંચની પણ ઘણી બધી મર્યાદા, કારણ કે રાજકીય પક્ષો જે રીતે પ્રેશર ટેક્ટિક્સ અપનાવે છે આપણે લાગે છે કે ચૂંટણી પંચ ફેર એન્ડ ફ્રીડમ સાથે કામ કરી શકે. સેશન તો નથી જ અત્યારે, એવું તો દેખાય જ છે. જે સેશન વખતે જે ડિસિપ્લિન હતી એ ડિસિપ્લિન અત્યારે મેન્ટેન નથી થતી એ પણ દેખાય છે. તો ખરેખર તો એવા કડક ઓફિસર પણ હોવા જોઈએ કે જે કોઈ પણ પાર્ટીની સેશરમ વગર પગલાં પણ લે અને આવી રીતે બેફામ બોલતા માણસ રોકી શકે. જી સુનિલજી, એકમાત્ર આ દાખલો એકાદ વ્યક્તિનો નથી. મણિશંકર અય્યર પૂરતી વાત અટકતી નથી. સોનિયાજીએ જે તમારા પ્રમુખ છે 11મી તારીખ સુધી તો છે જ, એ સોનિયાજીએ પણ મોત કા સોદાગર જેવો શબ્દ વાપર્યો હતો જેના કારણે આખી બેટલ તમારે ગુમાવવી પડતી ઇલેક્શન. એટલે મૂળ જેવો નેતા જેવો રાજા એવી પ્રજા, એટલે સોનિયાજીએ પણ ક્યાંક શબ્દ ગુમાવવાનું પ્રમાણ ગુમાવ્યું અને આ તો મણિશંકર અય્યર તો એક નાનકડું ટપકું છે એમની આગળ. સોનિયાજીએ મોતનો સદાગરનો જે શબ્દ વાપર્યો એનું તો આપકો છે એ પ્રમાણે કોંગ્રેસે પરિણામ ભોગવ્યું. તમે નથી સ્વીકારતા? ભોગવી લીધું, સમજી લો, સ્વીકારો છો ને? ભોગવી લીધું હું તમને એમ કહું છું. ચાલો, પણ આજની જે આપ વાત કરો છો એની સામે તો રાહુલજીએ કડક પગલાં લીધા છે એમાં કોઈ ના પાડી શકે એવું છે જ નહીં. નવાઈ કરી? નવાઈ જો હવે પછી તમે બોલશો પછી તમને નહીં બોલવા દો, એટલું સમજી લેજો. તમે મને કહો છો ને એ જ વાત હું તમને કહી દઉં છું. જો આ ગરિમા એટલા માટે કરી છે, ગરિમા નથી રહેતી, આપણે રાજકારણમાં ગરિમા ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જવાબ આલું છે, નવો એટલા માટે કરી છે કે તમે એકવાર કરી જુઓ, એમ આ વાત તમે કરી જુઓ. હવે બીજી વાત છે કે એમણે કીધું કે વરુણ નાબાલિક છે, આ છે તે છે. હું એવું કહું છું કે એમના જે પ્રમુખ થયા અમિતભાઈ શાહ એના કરતાં ઘણા બધા વિદ્વાનો પાર્ટીની અંદર છે જ, ભારતીય જનતા પાર્ટી. તો એમને પ્રમુખ બનાવી દીધા તો આપણે શું માનવાનું એને માટે? એ બી કોઈ વસ્તુ કરશે ત્યારે આ પરિસ્થિતિ થશે? કંઈ જામતું નથી લેવાનો જવાબ. એને એમણે એમણે એવું કીધું કે વરુણ નાબાલિક છે કે, એટલે એમ કે વરુણ આવું બોલી ગયો. પણ બોલ્યા પછી વરુણને ભારતીય જનતા પાર્ટીમાં પચી લીધો. પહેલાંની વાત નથી, એ પાર્ટીમાં હતા ને નહીં, એ નહોતા અને એને લીધું. અને એ જ દ્રષ્ટિએ હું આપણે દાખલો આપ્યો કે એક મુસ્લિમ યુવાને નરેન્દ્રભાઈને માટે અપશબ્દો વાપર્યા હતા.
મેલ કર્યો હતો, છતાં એને માફ કર્યો હતો. તો સજા કરે એ જ રાજા નહીં, ક્ષમા કરતા પણ આવડવું જોઈએ. ક્ષમા કરતા રાજા એ એટલા માટે, હજી હું આપને કહી દઉં છું કે કદાચ બહુ કડવું છે પણ સત્ય વસ્તુ છે કે મુસ્લિમ હતો ને માટે એવું બતાવવા માટે કે આ મુસ્લિમ છે ને મેં માફ કર્યો, આ સિવાય નો કોઈ રસ્તો નથી એમનો. દરેક રાજકીય પક્ષોએ જવાબદારી પૂર્વક પોતાના નેતાઓ કે બીજા કોઈ પણ આગેવાન દ્વારા જો વિપક્ષ માટે એટલે પોતાના પ્રતિસ્પર્ધી માટે કોઈ નિમ્ન કક્ષાનો ભાષા પ્રયોગ કરે એ સાથે જ એને સસ્પેન્ડ કરવો જોઈએ અને આજીવન એને રાજકારણમાં એના ઉપર પ્રતિબંધ મુકાવવો જોઈએ. આવો સત્તા ચૂંટણી પછીને પણ આપી જોઈએ, ઇલેક્શન ક્યારે ન લડી શકે, રાજકારણમાં પ્રતિબંધ મૂકવો જોઈએ. રાજકારણમાં પ્રવેશવા માટે આવો કોઈ કડક નિયમ બનાવવાની જરૂર છે એમ લાગે છે આપણે. અને અહીં હું આ ચર્ચાનું એટલા માટે સમાપન કરું છું કે હું એક જવાબ આપવા માંગુ છું, ના પણ સમય ની મર્યાદા છે. અમિત શાહ વિશે જે કહ્યો, તમારી પાર્ટીમાં લોકશાહી નથી. આજે એક મુસ્લિમ ઉમેદવારે કહ્યું કે મારે રાહુલ સામે કરવું હતું પ્રમુખ પદ માટે નોમિનેશન, મને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યો. અમારામાં તો ગણિતથી લખતો માણસ આજે રાષ્ટ્રીય અધ્યક્ષ બની રહ્યો છે. તમારા નામ આપો ને, તમારા પ્રમુખોને નામ આપો. પેલા કેટલા છે? મેરુ પરિવાર સિવાય તો એક વાર તમે સહે છો. તમે જો આનો અંત ભી આવે ચેતાણીજી, પછી અડવાણીજી યાદ કરશે, મુરલી મનોહર જોશી યાદ કરશે, બધા પ્રમુખો થયા છે, બધા પ્રમુખ કેવા પણ એ અડવાણીજીને યાદ કરશે. ખોટું લાંબુ થઈ જશે પણ મારું લાંબુ લિસ્ટ છે પ્રમુખોનો. અડવાણીજી સાથે શું કર્યું? ઇન મિન્ને તીન તમારે કેટલા બનાવી દીધા? 50 બનાવી દીધા તમે. મતલબ ભાઈ ચર્ચાનું સમાપન કરે છે, કારણ કે હમ નહીં સુધરેંગે રાજકીય પક્ષો કદાચ આ માનસિકતામાંથી બહાર નીકળવા તૈયાર નથી. ચર્ચાનું અહીં સમાપન કરે છે. ચોપાડ કાર્યક્રમમાં અહીં કોણ નીચ ક્યાંક ગરીબમાં જાળવા માટે પ્રયાસ થશે એવી શુદ્ધ આશયથી, ઇરાદાથી એક પ્રયાસ કર્યો છે. ક્યાંક એનું એક વિચાર બીજ રોપાયું હશે રાજકીય પક્ષોમાં એમ માનીને સંતોષ સાથે, આત્મસંતોષ સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ. આ હતી આજની વાત ચોપાડ કાર્યક્રમમાં. આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મિત્રો રજા આપશો. નમસ્કાર.